ઉત્તર ગુજરાત ઝોનના મધ્યાહન ભોજનના કર્મચારીઓ મોંઘવારી વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે હિંમતનગરના હરસિદ્ધિ મંદિર ખાતે એકત્રિત થયા હતા તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। दिन प्रतिदिन मोंघवारी वधी रही है त्यारे मध्यम वर्गना परिवार ने हालाकी भोगवी पड़ी रही है जेना कारणे अनेक कर्मचारी हड़ताल योजी रहा है। त्यारे हिम्मतनगरना हरसिद्धि मंदिर में उत्तर जोन की एक बैठक मरी थी। छेल्ला पांच वर्ष थी पड़ता प्रश्न ने लईने मध्यान्ह भोजन कर्मचारी नजीवा वेतने नौकरी कर रहा है परंतु तेमनी कोई मांगनी ज स्वीकारती नहीं। जो कि हाल में राज्य सरकार द्वारा मध्यान्ह भोजन कर्मचारी ने 2016 થી કોઈપણ પ્રકારનો વેતન વધારો કરવામાં આવ્યો નથી અને મોંઘવારીમાં પોસાય તેમ નથી જેને લઈને મધ્યાન્હ ભોજનના કર્મચારીઓ એકત્રિત થઈને વેતન વધારાની માંગ કરવામાં આવી હતી। આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થનારી છે ત્યારે મધ્યાન્હ ભોજનના કર્મચારીઓ તેમની પડતર પ્રશ્નો અને વેતન વધારો કરવામાં આવે તેવી રાજ્ય સરકાર સાથે રજૂઆત કરી હતી। આચારસંહિતા પહેલાં વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જો માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનમાં રેલી અને પ્રતિક ઉપવાસ પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। પ્રદેશ પ્રતિનિધિ રમેશ કામલિયા, આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગામે હરસિદ્ધિ માતાના મંદિરે 6 કે 7 જિલ્લાની ઉત્તર ઝોનની અમે એક મિટિંગ રાખેલી છે। છેલ્લા 5 વર્ષથી વેતન વધારાના બાબતનો પડતર પ્રશ્ન છે। 2016 પછી 1 રૂપિયાનો પણ વેતન વધારો નથી આપેલો, જેથી રાજ્યના હજારો કર્મચારીમાં સરકાર તરફી ઉદાસીન વલણ છે। આ બાબતે અમે બીજેપીના મોવડી મંડળને મળી અને લેખિત અને મૌખિત રજૂઆત કરી અને જાણ કરેલ છે કે ભાઈ, જો વિધાનસભાની ચૂંટણી પહેલાં વેતન વધારો આપવામાં આવશે તો રાજ્યના હજારો કર્મચારી શાસક પક્ષ સાથે છે અને કાયમીકને માટે રહેશે, પણ જો વિધાનસભાની ચૂંટણી પહેલાં વેતન વધારો નહીં આપવામાં આવે તો રાજ્યના હજારો કર્મચારી કોઈ પણ નિર્ણય લઈ શકે છે। આવે આ બાબતની ચર્ચા કરવા માટે અને આગામી સમયમાં વેતન વધારા બાબતે એક આક્રમક લડાઈ કરવાની હોવાથી ગાંધીનગર મુકામે એક કાર્યક્રમનું આયોજન કરવું છે, જેનો સહમતિ બાબતે તમામ જિલ્લાના સંચાલકોને આજે બોલાવે।